जीवती वार्ताओं में आजनी बाळवार्ता से तरस्यो कागड़ो। जूनी वार्ता आ मुजब हती। तरस्यो कागड़ो एक बगीचा में पाणी भरेलो घड़ो जुए छे, ते पाणी पीवा जाए छे, परंतु पाणी तो ऊंडू होय छे, तेनी चांच पहुंचती नथी। ते युक्ति करे छे, आजूबाजू मांथी पत्थर वीणी वीणी घड़ा में नाखे छे, पाणी ऊपर आवे छे, कागड़ो पाणी पी ले छे। नवे से नवी कलमे जूनी वार्ता। एक कागड़ो एक शहर में रहतो हतो। तेने शहरनी पूरेपूरी हवा लागी गई हती। तेने पीजा ने दाबेलीन बर्गर ने एवं बधु फास्ट फूड वधारे भावे। आवुं बधु खावाते फास्ट फूडनी दुकाननी सामे झाड़ पर बेसी रहे। वधेलू फास्ट फूड डस्टबीन में नाखे एटले त्यांथी उपाड़ी चाँच में लईने झाड़ पर बेसी खावा लागे। ઉનાળાનો સમય હતો। સૂરજદાદા ધોમ ધકતો તડકો વરસાવી રહ્યા હતા। કાગડો આજે દબાવીને જમ્યો હતો। હવે તેને ખૂબ તરસ લાગી। તે તો ઉડતો ઉડતો પાણીની શોધમાં ચારેય બાજુ ફરવા લાગ્યો। તે રોજ જે કુંડામાં પાણી પીતો એ કુંડું પણ આજે ખાલી હતું। તળાવે ગયો તો ઉનાળાના તડકાને લીધે તળાવનું પાણી પણ સુકાઈ ગયું હતું। બધે ખૂબ રખડ્યો પણ ક્યાંય પીવા માટે પાણી ન મળ્યું। છેવટે તેને પહેલાં બગીચાનો પાણી ભરેલો ઘડો યાદ આવ્યો। તે બગીચામાં મૂકેલા પાણીના ઘડા પર બેસી પાણી પીવા ગયો, પરંતુ ઘડામાં પાણી ઊંડું હતું, તેની ચાંચ પહોંચે તેમ ન હતી। એટલે તેને તરત તેના દાદાની વાત યાદ આવી। તેના દાદાએ મટકામાં કાંકરો કાંકરો નાખતા ગયા, તેમ પાણી ઉપર આવતું ગયું હતું, પરંતુ એમાં તો ઘણી વાર લાગે અને ઘણી મહેનત પડે। આવી મહેનત કોણ કરે એમ વિચારી તે ત્યાંથી ઉડ્યો। સામે વડલાના ઝાડ પર બેઠેલા તેના દાદાએ તેને મહેનત કરવા સમજાયો, પણ તે ના માન્યો। એ તો ઉડતો ઉડતો પહોંચ્યો પાણીની બોટલની દુકાને। ત્યાં લોકો બોટલમાંથી પાણી પી વધેલું પાણી ભરેલી બોટલો ડસ્ટબિનમાં ફેંકી દેતા હતા। આ તો મહેનત વગરનું પાણી મળી ગયું। કાગડાએ જાંચમાં બોટલ પકડી સામે ઝાડ પર બેસી બોટલના મોઢામાં ચાંચ નાખી પાણી પીવા લાગ્યો। એવામાં પાણી પીતા પીતા બોટલના મોઢામાં કાગડાની ચાંચ ફસાઈ ગઈ। કાગડો તો ખૂબ મથ્યો, પણ કેમે કરી બોટલમાંથી ચાંચ ન નીકળે। તે તો ઉડતો ઉડતો બગીચામાં તેના દાદા પાસે આવ્યો। તેના દાદા અનુભવી અને હોશિયાર હતા। તેણે બોટલમાં પોતાની ચાંચ વડે કાણું પાડી દીધું। બોટલમાં હવાનો પ્રવેશ થતાં કાગડાની ચાંચ માંડ માંડ બહાર નીકળી ગઈ અને કાગડાનો છુટકારો થયો। કાગડાના દાદાએ તેને કહ્યું, મહેનતથી મળતું પાણી પીધું હોત ને તો આમ હેરાન થવાનો સમય ન આવત બેટા। હાલ હું તને મદદ કરું। આપણે બંને થઈ ઘડામાં કાંકરા નાખવા માંડીએ, હમણાં પાણી ઉપર આવી જશે। પછી તો બંને દાદો દીકરો ચાંચમાં નાના મોટા પથ્થર લાવી લાવીને ઘડામાં નાખવા લાગ્યા। જેમ જેમ ઘડામાં કાંકરા નાખતા ગયા તેમ તેમ પાણી ઉપર આવતું ગયું। છેવટે ઘડામાં પાણી ઉપર સુધી આવી ગયું। કાગડાએ ધરાઈને પાણી પી લીધું, પછી તેના દાદાએ પણ પાણી પી લીધું। કાગડાને તેના દાદાએ સલાહ આપી, દીકરા, હંમેશા મહેનત કરી અને મેળવવું જોઈએ। વગર મહેનતનું લેવામાં ક્યારેક બોટલમાં ચાંચ ફસાઈ જાય છે અને પાણી પણ બોટલનું પીવાને બદલે માટીના ઘડાનું પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે। આના ઉપરથી શું શીખ મળે બાળ દોસ્તો, કે મહેનત વગરનું મેળવવામાં ક્યારેક ફસાઈ જવાય છે અને બોટલના પાણીને બદલે ઘરના માટલાનું પાણી પીવાનું રાખવાથી તંદુરસ્તી સારી રહે છે। આ વાર્તાના લેખક છે અશોક સિંહ ટાક। જય હિન્દ મિત્રો, મારી આ વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી હું આવી નવી નવી વાર્તા આપના માટે મોકલતો રહું। આભાર। જય હિન્દ।